નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીને લાભ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મીડિયા સેન્ટરને લઈને. ચૂંટણીનું રણશિંગો ફૂંકાઈ ચૂક્યું છે અને દરેક પક્ષ અત્યારે હાલ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે અને જે પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા કહી શકાય છે કે અત્યારે જનતા અને રાજકીય પક્ષો તમામ લોકો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અને જ્યારે ચૂંટણીની તૈયારીઓ હોય ત્યારે હંમેશાથી, ખાસ કરીને એમ તો તમામ રાજકીય પક્ષોની વાત કરીએ, પરંતુ જ્યારે વાત ભાજપની હોય ત્યારે ભાજપ માટે મીડિયા સેન્ટર ખૂબ જ મહત્વનું રહેલું છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતની જે તમામ સીટો છે તેને લઈને અમદાવાદમાં મીડિયા સેન્ટર ઊભું કરાયું છે. અને મીડિયા સેન્ટર એમ તો દર વખતે ઊભું કરવામાં આવતું જ હોય છે, પરંતુ આ વખતે જે હાઈટેક ટેકનોલોજીવાળું મીડિયા સેન્ટર જોવા મળી રહ્યું છે તેના વિશે તો વાત કરીશું, પરંતુ તેની સાથે વાત આપણે એ પણ કરી રહ્યા છીએ કે આ મીડિયા સેન્ટર એ કેટલું જરૂરી હોય છે કોઈ પણ ચૂંટણી માટે. ચૂંટણીની જ્યારે તૈયારીઓ હોય, કોઈ પણ ઉમેદવાર હોય, રાજકીય પક્ષો હોય અને તમામ જે કાર્યકર્તાઓ હોય તે લોકો કઈ રીતે જનતાની સાથે સંપર્ક કરતા હોય છે અને જનતાને પણ જે મહત્વની જાણકારી હોય તે મીડિયા સેન્ટર થકી કઈ રીતે મળતી હોય છે, એની સાથે સાથે તમામ રાજકીય પક્ષોની વાત કરીએ, ઉમેદવારોની વાત કરીએ અને જનતાની વાત કરીએ, એ બંનેની વચ્ચે તાલમેલ બેસાડવા માટેને એક એવું કહી શકાય કે વેલ કમ્યુનિકેશન માટે જે મીડિયા સેન્ટર જે હોય એ કેટલું મહત્વનું રહેતું હોય છે તેના વિશે વાત કરીશું. અને જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને તેમની સાથે છે બીજેપીમાંથી શ્રદ્ધા રાજપૂત. આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. પ્રશાંતભાઈ, સૌથી પહેલા શ્રદ્ધાબેન સાથે તો વાત કરીશું જ, કારણ કે જે મીડિયા સેન્ટર છે જે ઊભું કરવામાં આવ્યું છે તેના વિશે તો જણાવશો, પરંતુ સૌથી પહેલા આપણે વાત કરીએ કે મીડિયા સેન્ટર એની કેટલી જરૂરિયાત હોય છે. કોઈ પણ ચૂંટણીની વાત કરીએ ત્યારે હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે ભાજપ તો તેમાં આપણને અગ્રેસર જોવા મળતું જ હોય છે, પરંતુ તમામ રાજકીય પક્ષોની જે વાત કરીએ, ચૂંટણીની વાત કરીએ, ચૂંટણીની તૈયારીઓની વાત કરીએ, તો એ તૈયારીઓ માટે ને ચૂંટણી માટે મીડિયા સેન્ટરનું શું મહત્વ હોય છે? હવેના વધતો જતો વ્યાપ એટલે ખાસ કરીને મીડિયાની જે કઈ કામગીરી, એટલે આપણું ઇલેક્ટ્રોનિક મીડિયા એ સિવાય પક્ષો પણ એક મીડિયા કામ કરતું હોય છે, જે બધા ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, લોકલ મીડિયા, સોશિયલ મીડિયા એની સાથે વાત કરી અને એમના પક્ષનો પ્રચાર પ્રસાર પણ ઇનડાયરેક્ટ વેથી કરતો હોય છે. એથી વિશેષ મીડિયા સેન્ટર એટલે નોર્મલી ચૂંટણી ટાણે દરેક રાજકીય પક્ષો પોતાનો એક વોર રૂમ બનાવતા હોય છે અને વોર રૂમ એટલે ત્યાંથી બધી તૈયારીઓ થતી હોય, જેમ કે આપણે ડિબેટની વાત હોય, હવે ચોપાલ થતી હોય છે, ક્યાંક પ્રજાની વચ્ચે જવાનું હોય છે, એ એ મટીરિયલ એટલે અત્યાર સુધી નોર્મલી હતું પાર્ટી કાર્યાલય જે હોય, જેમ કે આમના કમલમ હોય કે રાજીવ ગાંધી ભવન હોય, ત્યાંથી એ પ્રચાર પ્રસારનું સાહિત્ય જતું હોય છે, એ લિફલેટો બ્રોશર્સ એવું જતું હોય છે, પણ એની સાથે સાથે એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ, એક ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ, ડિજિટલ ડોક્યુમેન્ટ જેને કહેવાય છે, એનો મારો સતત પ્રજાની વચ્ચે મૂકવામાં આવતો હોય છે, એના માટે આ મીડિયા સેન્ટર કામ કરતું હોય છે. બીજું કે આપણે જોયું છે કે એક ટ્રેન્ડ પેટર્ન એવી રહી હોય છે કે બહારથી મોટા નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ દરેક જગ્યાએ પ્રચારમાં જતા હોય એટલે મીડિયામાં પણ એમની ઘણાની બાઇટ્સ ચાલતી હોય, એમના ઇન્ટરવ્યુઝ ચાલતા હોય, એ દરેક વસ્તુની એક ડોક્યુમેન્ટરી પણ આપણે જોયું હશે બનાવતા હોય છે લોકો પોતપોતાની રીતે. હવે તો મીમ્સના જમાના આવ્યા છે, એના માટે મીડિયા સેન્ટર બહુ કામ કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટી થોડું આ બાબતમાં હાઈપર એક્ટિવ છે, કારણ કે દરેક વખતે ચૂંટણીના ઘણા સમય પહેલા એમનું મીડિયા સેન્ટર એકદમ તૈયાર થઈ જતું હોય છે, જેમ કે આજે શ્રદ્ધાબેન બેઠા છે તો કદાચ ત્યાંથી જ બેઠા હશે મીડિયા સેન્ટરમાંથી, એ હું આશા રાખું છું, માનું છું. અને કોંગ્રેસમાં મીડિયા સેન્ટર જેવું નથી, પણ એ જે કોંગ્રેસ કાર્યાલયથી લોકો કરતા હોય છે. હવે સોશિયલ મીડિયાથી થકી પણ કેમ્પેનિંગ બહુ પૂરજોશથી ચાલતું હોય છે, એ પછી રોજે રોજ સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી જે આખા આખા રાઉન્ડ, આજે લિમિટમાં જે લોકસભાની જે પ્રોટોકોલ છે એના પ્રમાણે ઉમેદવાર પોતે પ્રચારમાં નીકળે, જિલ્લા તાલુકાના કે શહેરના જે હોદ્દેદારો હોય એ લોકો જે પ્રચારમાં નીકળે, આખે આખું લાઈવ ટેલિકાસ્ટ કરાવવું, યુટ્યુબ પર સ્ટ્રીમિંગ કરવું, એથી વિશેષ આ દરેક વસ્તુમાં એટલે આપણે પણ મીડિયા સેન્ટર તમે મુલાકાત લેજો મીડિયાના પ્રતિનિધિ તરીકે, તો ત્યાં તમને લાઈવ એન્વાયરમેન્ટ જોવા મળશે કે દરેક ચેનલ પર ક્યાં શું ચાલે છે, પોતાના પક્ષની કઈ વાત મુકાઈ રહી છે, એ પક્ષે કરેલી સિદ્ધિઓ, મેળવેલી સિદ્ધિઓ, આ બધું ઓવરઓલ સેન્ટ્રલાઇઝડ જેને કહેવાય હબ એ મીડિયા સેન્ટર થકી થતું હોય છે. 2022ની ચૂંટણી વખતે આપણે ગુજરાતનું ભાજપનું મીડિયા સેન્ટર જોયું હતું એટલે ખ્યાલ છે કે લોકો કેવી રીતે આ લાઈવ વોર બધું ચલાવતા હોય છે. કોંગ્રેસમાં પર્ટિક્યુલરલી આના જેટલું હાઈટેક મીડિયા સેન્ટર નથી હોતું, પણ એમની રીતે, કારણ કે જૂના રેફરન્સ જરૂરી છે કે હાઈટેક ટેકનોલોજીની સાથે જ આપણે ચૂંટણી લડી શકીએ, એવું કેટલું મહત્વનું કહી શકાય છે કે ભાઈ જે મીડિયા સેન્ટર છે તે હોવું જ જોઈએ અને હાઈટેક ટેકનોલોજી વાળું હોય એ જરૂરી છે ચૂંટણી માટે કે જનતાના મન સુધી પહોંચવા માટે. પ્રશાંતભાઈ, પહેલાના સમયમાં પ્રચાર કરવાનું એકમાત્ર માધ્યમ હતું રેલી કરવી અને ડોર ટુ ડોર પ્રચાર કરવો, હવે વધતો
વ્યાપ વધતી જતી વસ્તી અને જે દરેક જગ્યાએ તમે કવર ન કરી શકો. લોકસભા એટલો મોટો સંસદીય ક્ષેત્ર હોય છે, 10 લાખ કરતા વધારે વોટર્સ હોય છે, જેમ એક વિધાનસભામાં 2.5 લાખમાં 5,000 કરતા વધારે સોસાયટી હોય છે, એમ આમાં 5,000 × 7 કરવાની એટલે લગભગ 1 લાખથી 2 લાખ જેટલી સોસાયટીઓ એક સંસદીય ક્ષેત્રમાં આવતી હોય, બધાને તમે એક મહિનામાં કવર ના કરી શકો તો ત્યાં સુધી પહોંચાડવા માટે શું કરવું, એ લોકો સુધી પહોંચવા માટે. બીજું, આજનો યુવા એ ડિજિટલ અને ટેકનોલોજીનો માધ્યમ વધારે ઉપયોગ કરે છે. આપણે પણ જોયું, ખાસ કરીને કોરોના કાળ પછી આનો એક ચલણ વધ્યો, વ્યાપ વધ્યો છે, એટલે લોકો પણ એવું સ્વીકારે છે કે કેટલા લોકો કેવી રીતે, કારણ કે આ મીડિયા સેન્ટર અત્યારે ચૂંટણી પૂરતું સીમિત છે. ચૂંટણી પત્યા પછી જે તે વ્યક્તિ સરકારમાં આવે, સરકાર બને, સરકારમાં બેસે, પછી એના પ્રજાજનો એની જનતા સાથે કેટલો ડિજિટલી કનેક્ટેડ છે. આજે એસ્કેલેશન, દરેક વસ્તુમાં તમારે ધક્કા તો ખાવાના હોય નહીં કે મેં સાહેબ તમને રજૂઆત કરવા હું આવ્યો છું, મારે કાગળ સબમિટ કરવો છે, એને તમે મેલ કરો છો, વોટ્સએપ પર મોકલો છો. વોટ્સએપ પર આપણે આજની તારીખમાં ફોટા પાડીને મોકલી દઈએ છીએ રસ્તાના, રોડ રસ્તાના, તો પણ કોર્પોરેશન એની ઉપર કામ કરતું હોય છે. તો આ બધું આખું એક મીડિયાનો જ માધ્યમ છે. જી 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 જી, ચોક્કસ. આ બધી જ બાબતોમાં ક્યાંક ટેકનોલોજી આજે ખૂબ જ મદદરૂપ થઈ ચૂકી છે, એ વાત બી આપની ખૂબ જ સાચી છે. શ્રદ્ધાબેન, જેમ કે આપણે વાત કરી પ્રશાંતભાઈ, ચોક્કસપણે એ મીડિયા સેન્ટર ખાતેથી જોડાયા છે. શ્રદ્ધાબેન, શું કહેશો ભાજપના જ મીડિયા સેન્ટરની પણ આપણે દરેક રીતે જોવા જઈએ તો મીડિયા સેન્ટર એ કેટલું મહત્વનું છે, કેટલું ઉપયોગી છે જનતાના મન સુધી પહોંચવા માટે અને ચૂંટણીની તમામ કામગીરી માટે? લોકશાહીનું મહાપર્વ જે છે એનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને સાથે ગુજરાતનું મતદાન છે લોકસભા માટે, ત્યારે અમારી પાસે ઓલરેડી મીડિયા તો છે જ, એક અમારું ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવલી, પરંતુ દર ચૂંટણી જયારે હોય છે વિધાનસભા અને લોકસભા, તો મીડિયાના મિત્રો સાથે ખૂબ સારી રીતે સંપર્ક થઈ શકે, એક્સક્લુઝિવ વાર્તાલાપ થઈ શકે. ઇલેક્ટ્રોનિક મીડિયા છે, પ્રિન્ટ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, હવે તો યુટ્યુબનો બી જમાનો આવ્યો છે, તો યુટ્યુબર્સ બી છે. તો એના માટે જે અમને કેન્દ્રની સૂચના હતી એ પ્રમાણે ગુજરાત આજે પહેલું રાજ્ય છે આખા ભારત દેશમાંથી કે જેણે પોતાનું એક્સક્લુઝિવ મીડિયા સેન્ટર પ્રાદેશિક સ્તરે આજે શરૂ કર્યું છે. આ હું જ્યાં બેસીને અત્યારે ડિબેટ કર્યું છે, મીડિયા સેન્ટરનું એક બૂથ છે, આવા 2 બૂથ અહીંયા એક્સક્લુઝિવ બનાવવામાં આવે છે કે જ્યાં તમે લોકો મીડિયાની સાથે જોડાઈ શકીએ છીએ ટેકનિકલ માધ્યમથી. તમે જો કે ટેકનિકલ માધ્યમથી જોડાવાથી એક ફાયદો એ થાય છે કે આવા જવાનો જે પરિવહનનો ખર્ચો હોય છે, સમય છે, એની બજેટ છે, ને મેક્સિમમ લોકો સાથે આપ જોડાઈ શકો છો. દૂરના જે નેશનલના બી સ્ટુડિયો છે ત્યાં બી આપ જોડાઈ શકો છો અને પોતાની વાત ત્યાં સુધી પહોંચાડી શકો છો. અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ ટેકનોલોજીનો યુઝ કરવામાં પહેલેથી જ બહુ જ આગળ રહ્યા છે અને માને છે કે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમોથી આપણે લોકસંપર્ક અને લોકોની વચ્ચે રહીએ છીએ. તો જેમ જેમ સમય બદલાયો છે એમ ટેકનોલોજીનો યુઝ કરવો ખૂબ જરૂરી છે. અત્યારે અમારી પાસે એક્સક્લુઝિવ મીડિયા રૂમ છે, એની સાથે નીચે સારી રીતે પ્રેસ કોન્ફરન્સ કરાવી શકાય એવી જગ્યાઓ છે, મીડિયા સતત મોનિટર થઈ શકે એના માટેના કોમ્પ્યુટર્સ અને ટેકનિકલ સ્ટાફ છે. એની સાથે દરરોજ ગુજરાતીમાં, હિન્દીમાં અને ઇંગ્લિશમાં પ્રેસ નોટ રિલીઝ થઈ શકે એવો ટેકનિકલ સ્ટાફ બી અત્યારે છે. જી બિલકુલ, આપણી સાથે કોંગ્રેસમાંથી રત્ના વોરાજી પણ જોડાયા છે. રત્નાજી, આપનું સ્વાગત છે. જી રત્નાજી, આજે વાત કરી રહ્યા છે મીડિયા સેન્ટર ને લઈને, તો આપનું શું માનવું છે, મીડિયા સેન્ટર હવે ચૂંટણી પ્રચારક બન્યા છે ત્યારે કોંગ્રેસનું શું માનવું છે મીડિયા સેન્ટર ને લઈને, ખાસ કરીને જનતા હોય અને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો એમની વચ્ચે એક માધ્યમ જે છે તે ઊભું કરવામાં આવે એને કદાચ આપણે કહી શકીએ છીએ કે મીડિયા સેન્ટર હોય, એ કેટલું જરૂરી હોય છે કોંગ્રેસની મતે? રત્નાજી. જી પીનલબેન, એક વાત તો સાચી છે કે આજના યુગમાં જ્યારે આ ટેકનોલોજીનો યુગ ચાલે છે તો આ ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા પોતાની રીતે સૌથી વધારે એકદમ સક્ષમ એવું માધ્યમ છે કે જે પોતાની વાતને પ્રજા સુધી પહોંચાડી શકે છે. અને આ જે માધ્યમ છે એના કારણથી ખાલી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા લોકોને પણ કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ ગતિવિધિ હોય કે કોઈ પણ કાર્યકલાપો હોય બધાની જાણ તુરંત સેકન્ડ્સમાં થઈ જતી હોય છે. તો હવે આ જે ભાજપે મીડિયા સેન્ટર ખોલ્યું છે તો ખોલે, એમાં શું છે, હવે એમનું પ્રચારનો તંત્ર છે અને પ્રચાર એમની રીતે કરી શકે છે. ખરેખર તો ભાજપ તો બધું કરી શકે છે, કારણ કે ભાજપ તો હવે સમજો કે વિશ્વગુરુ થઈ ગયા છે આપણા મોદી સાહેબ. તો મોદી સાહેબ જયારે વિશ્વગુરુ, તમે આ માની રહ્યા છો રત્નાજી, તમે આ વાત માની રહ્યા છો? નહીં નહીં, હું તો શું કહું છું, તમે મારી વાત સાંભળો પહેલા, મને યા તો મને બોલાવવા દો,
બોલવા દો ને પછી તમે તમારી વાત વચ્ચે રાખો. હું તો એ કહું છું કે અમારા વિશ્વગુરુ થઈ ગયા છે જેમણે ઇલેક્ટોરલ બોર્ડ ઉપર દુનિયામાં એવો કોઈ જાતનો ભ્રષ્ટાચાર ના થયો હોય એવો ભ્રષ્ટાચાર કરીને જે સત્તા સાબી હાંસલ કરી છે, તો એમની પાસે તો અઢળક પૈસા છે. એ અઢળક પૈસા કરોડો કરોડો રૂપિયાનું એ લોકો ગમે તે વ્યવહાર કરે, ગમે તે મીડિયા હાઉસીસ ખોલે. આખી આખી મીડિયા ચેનલો ખરીદી લીધી છે ને ભાઈ, તો મીડિયા ચેનલો ખરી લીધી છે તો પછી આખા રાત દિવસ મીડિયા પર એમનું જ ગાનું ગાતું હોય છે. એટલે મારે તો એઝ અ રત્નાજી તમે આ અત્યારે કેમ ઇન્વાઇટ તમને કરવામાં આવ્યા છે? જો તમને લાગે છે કે મીડિયા ભાજપનું જ બોલે છે અને ભાજપને જ અહીંયા બોલવા મળતો, પછી અમે ખાલી શ્રદ્ધાબેનને જ આમંત્રણ આપી શકતા હતા. અરે તમે જો એક વસ્તુ કહી દઉં, હવે સુફિયાની વાતો નહીં જ કરવાની, તમે જે રીતે મને કહો છો ને એવી રીતે તમે શ્રદ્ધાબેનને પણ કહી શકો છો. પરંતુ તમે જે બોલાવો છો ને ખાના પૂરતી માટે બોલાવો છો, જયારે શ્રદ્ધાબેન બોલતા હોય તો પૂરો સમય આપો છો, અને જયારે હવે મેં હજી તો બોલવાનું ચાલુ જ નથી કર્યું અને તમે વચ્ચેથી બોલવાનું ચાલુ કરી દીધું, મારા જવાબો પૂરા નથી થતા અને તમે વચ્ચેથી બોલો છો. આ તો તમારું ખાલી પીઆર માટે જ તમે એક જાતની ડિબેટ ગોઠવો છો, બાકી તો તમારા વિશ્લેષકો પણ કોણ હોય છે? કોંગ્રેસની આ જ ભૂલ છે કે એમને જયારે પ્રજાનો કામ કરનારી પાર્ટી છે, એ ભૂલ કોંગ્રેસની. અને કોંગ્રેસની ભૂલ એટલી છે કે હવે કોંગ્રેસ તો તમે પછી એકાઉન્ટ છે એ પણ તમે કોંગ્રેસની વાત તમે પબ્લિક સુધી પહોંચવાડવા નથી દેતા, એ કોંગ્રેસની ભૂલ છે. આજે અમારી પાસે ઈડી નથી એ કોંગ્રેસની ભૂલ, સીપીઆઈ નથી એ કોંગ્રેસની ભૂલ, આજે અમારી પાસે ઇન્કમ ટેક્સ નથી એ કોંગ્રેસની ભૂલ. હા સાચી વાત, અમારી તો આ બધી ભૂલો જ છે. અમને ખબર છે કે જયારે 2014 પહેલાથી અમે લોકો જયારે સત્તા ચલાવતા હતા ત્યારે તમે કેટલા લોકો બધા જેટલી પણ મીડિયા છે એ બધી મીડિયા કોંગ્રેસને હંમેશા કટઘરામાં મૂકતી હતી, હંમેશા ફિક્સમાં મૂકી દીધી હતી. અને હવે જયારે કરોડો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભાજપના કહેવાતા વિશ્વગુરુ સૌથી વિશ્વમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કરીને બેઠા છે ઇલેક્ટોરલ બોન્ડના નામે, ત્યારે કોઈના મોઢા નથી ખુલતા, બધાના મોઢા સીલ થઈ ગયા છે. તમે પ્રિન્ટ મીડિયા જોઈ લો, તમે ઇલેક્ટ્રોનિક મીડિયા જોઈ લો, પણ આ મુદ્દા ઉપર કોઈ બહેસ થાય છે? અને આ જે બધું જાણવા મળે છે ને એ તો ફક્ત સોશિયલ મીડિયા મારફતે જાણવા મળે છે. બાકી તો મારે એટલું કેવું છે કે ભાજપની પાસે પૈસા છે, અઢળક રૂપિયા છે, ગમે તે કરી શકે છે. એટલે હવે તો એ ગમે તે કરી શકે બધાને કરી દે છે. એટલે એમણે અગર મીડિયા સેન્ટર ઊભું કર્યું હોય તો કરે, અમારે શું લેવા દેવા, અમારે શું એનાથી ખસી જવાનું છે? અમે તો અમારી વાત તો રત્નાબેન તમે બહુ જ અગ્રેસિવ થઈ ગયા છો, તમારે શાંત થવાની જરૂરિયાત છે. મને એવું લાગે છે કે તમારે થોડું શાંત થવાની જરૂરત છે, અને તમને કદાચ પૂરતો સમય પણ મળ્યો છે ને એટલા માટે તમને કોઈ કમ્પ્લેન પણ નહીં હોય. પ્રશાંતભાઈ, જે પ્રકારની વાતો અત્યારે રત્નાબેન કરી રહ્યા છે, લાગે છે આપને કે કોંગ્રેસ તરફથી કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિએ કે કોઈ પણ કાર્યકર્તાએ આ પ્રકારની વાતો પણ પ્લેટફોર્મ પર કરવી જોઈએ? પ્રશાંતભાઈ, કોંગ્રેસ જયારે કોઈ વાત કરે, અમે જયારે કઈક બોલીએ છીએ, પછી એ કોંગ્રેસીઓ ભાજપમાં જઈને બેસે છે ત્યારે શું સમજવું અમારે? તમે એમ કહો તમારા વિશ્લેષકો કોણ છે, તમારા તમે મીડિયા કોણ છો, આ કોણ, તમે તમારી વાત મૂકો તો અમને પણ ગમશે. તમારી વાતમાં એ જરૂર હશે તો અમે બી હામી ભરીશું, અમે ભાજપને બી કોશીએ છે. અને હું તો કાયમ કેતો છું, ઉપરથી સોશિયલ મીડિયાનો મારો જો એથી ચાલવાનો હોય, તમને ખબર છે સોશિયલ મીડિયા ઉપર જેટલું ભાજપ વિરોધી ચાલતું હોય છે, આપણને એમ લાગે કે સરકાર એક મિનિટ ના ચાલે, પડી જ જઈએ. ઘણા બધા એવા મુદ્દાઓ હોય છે, યા તો મારે એ મુદ્દાઓ કહેવા નથી, કોંગ્રેસને ફોન કરો તો ઉપાડે નહીં પ્રોપર, અને પછી કે અમારે ત્યાંથી કોઈ બોલવા નહીં આવે આ મુદ્દા ઉપર, ત્યારે ક્યાં જાય છે? અમે તો દર વખતે પ્લેટફોર્મ આપીએ છીએ અને મીડિયા પર સવાલો ઉભા કરે છે. રત્નાબેન,
એવું કઈ જ નથી, અમે તો આવીએ છીએ. જો આજે પણ મારી અત્યારે કોર્ટમાં હિયરિંગ ચાલે છે, મારું કોટ અને ગાઉન બાજુમાં મૂકીને, બેન્ડ બાજુમાં તમને કહું છું કે અમે તો દરવાજે પ્રોપર નથી માપી, એટલે એવું કહેવાની જરૂર નથી. અમે તો જવાબદાર વિદ્યાર્થીઓ છે, તો ભાજપને પણ માપી દો. એટલે જ્યારે જ્યારે માર ફેર બોલાતો હોય કે તમારે આવીએ છીએ, એટલે આવા આક્ષેપો કરવાની જરૂર નથી. અને બાકી તો જે મોદીની ગેરંટી અમારા પ્રશાંતભાઈએ કીધી ને, તો ખરેખર મને તો હસવું જ આવે છે. તો તમે ગેરંટીની વાત કરતા હતા, તો ક્યાં ગયા 2 કરોડ લોકોની નોકરીઓ, ક્યાં ગયા 15 લાખ ના પૈસા જમા કરાવવાના, ક્યાં ગયા ભ્રષ્ટાચાર દૂર કરવાના? એમણે કહ્યું હતું કે હું કાળું નાણું જો 50 દિવસમાં ના લઈને આપું તો મને જાહેર પરંતુ તમે મેઇન સ્ટ્રીમ મીડિયા જોઈ લો, મેઇન સ્ટ્રીમ મીડિયા ઉપર પ્રાઇમ ટાઈમ ઉપર 24 કલાક ભાજપ ભાજપ ભાજપ, કોઈક વાર કે 300 પાર, કોઈક વાર કે 370 પાર, 400 પાર, બસ એમને તો બધું પહોંચાડી દેવું છે. પરંતુ એ નથી જાણતા, સમજતા કે પછી પ્રજા છે ને, હવે પ્રજા એમનું મૂડ સમજી ગઈ છે. અગર જો એવું ના હોત અને અમને કોઈ મીડિયાની જે કહે છે ને કે ભાઈ તમને બોલાવીએ છીએ તમે આવતા નથી, એવું કઈ જ નથી. જ્યારે જ્યારે બોલાવ છો તો અમે લોકો 100% આવીએ છીએ. જી પીનલબેન, જી શ્રદ્ધાબેન, શું કહેશો આપ? તમામ જે વાતો છે જે અત્યારે રત્નાબેને કરી છે, કદાચ સાંભળી લીધી હશે, તમે શું જવાબ આપશો આ બધી જ બાબતો પર? મેં મારી રીતે તો એમની સાથે વાત કરી છે. હવે ખાસ કરીને બીજેપીનું જે મીડિયા સેન્ટર જે રીતે ઉભું કરવામાં આવ્યું છે ને, ચોક્કસપણે જેનું જે પક્ષ હોય, જેમની પાસે જેટલા પૈસા હોય એટલા એ વાપરે, પણ જનતાના મન સુધી પહોંચવા માટે કંઈ જરૂરી નથી કે પૈસા જ વાપરવા પડે. અને એની સાથે જ રત્નાબેને બીજા પણ ઘણા આક્ષેપો કર્યા છે. શું કહેશો? જી શ્રદ્ધાબેન, શ્રદ્ધાબેન કદાચ કોઈ ટેકનિકલ ઇશ્યુના કારણે અવાજ નથી જઈ રહ્યો. જી હલો શ્રદ્ધાબેન. જી જી રત્નાજી, તમે કઈ કહેવા માંગો છો ત્યાં સુધી? તો જ્યાં સુધી શ્રદ્ધાબેન જી અવેલેબલ નથી, હા હું એ જ કહેવા માંગુ છું. રાહુલ ગાંધીજીએ જે રીતે શાંતિ રાખે, મારે તો પૂરું કરવા દો. હવે જે રીતે રાહુલ ગાંધીજીએ, હા હા શ્રદ્ધાબેન તમને બહુ ટાઈમ મળી ગયો છે, હું મારવા લેટ આવી છું, નેટવર્ક ઇન્ટરપ્ટ થઈ ગયું હતું એટલે હું નથી બોલી શકતી. જી રત્નાજી આપની પાસે, હા હા પણ હવે તો હું ચાલુ છું ને, તમારા ડિજિટલાઇઝેશન મીડિયા સેન્ટર માંથી યાર નેટવર્ક નહીં આવતું, એ કેટલું યોગ્ય કહી શકાય? નહીં પીલે મેં એક્ચ્યુઅલી મારા મોબાઈલ ફોન થી કરી રહી છું, અને મારા મોબાઈલ ફોન માં બેક ટુ બેક 2-3 કોલ આવી ગયા છે જેના લીધે. ઓકે, હવે સમય ખૂબ ઓછો મળ્યો છે આપને આપના નેટવર્ક ના લીધે, એટલે પ્લીઝ. હા તો હું આપને ખાલી પીનલબેન એટલું કહી શકું છું કે રત્નાબેન ને ફ્રસ્ટ્રેશન છે, એ ફ્રસ્ટ્રેશન નું કારણ બીજું છે. કોંગ્રેસ એના નેતાઓ કાર્યકર્તાઓ કે પોતાની આખી ભૂમિ નથી સાચવી શકી, ભ્રષ્ટાચાર એટલો બધો છે, કોઈ નેતા નથી, કોઈ વિહીન કોંગ્રેસ થી પ્રજાએ જે જાકારો આપી દીધો છે, ભ્રષ્ટાચાર કોંગ્રેસ ના લોકો બેર નથી કરી શકતા. વાત એ નથી કે એમની પાસે મીડિયા સેન્ટર છે કે, કારણ કે વાત એ છે કે 1980 માં અમારી પાસે બી કશું નહોતું અને કોંગ્રેસ પાસે બધા જ સંસાધનો હતા. રત્નાબેન 1980 ની અંદર જયારે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કશું જ નહોતું. સંઘર્ષો એટલા મોટા હતા કે અમારા નેતાઓ પાસે પહેરવા પહેરવાની ચપ્પલ પણ નહોતી, અને એવા સંઘર્ષો બી હતા કે અમારી પાસે વોલ પેઇન્ટિંગ કરવા માટેના કલર્સ પણ નહોતા. પણ એ વખતે અમે એવું નહોતા કહેતા કે કોંગ્રેસ જેટલી મોટી પાર્ટી છે, એની પાસે બધા સંસાધનો છે, બધા પ્રધાનમંત્રી છે, બહુ પૈસા છે, અમારા લોકોના નેતાઓ પાસે કશું જ નથી, એટલે અમારે કઈ રીતે રાજકારણ કરવાનું. રાતોરાત કુકુર મૂકે કે તારા આઈ પાર્ટી ની સંઘર્ષો ની પાર્ટી છે, અમે અહીં સુધી આવતા આવતા અમારા ઇલેક્ટ્રોનિક મીડિયાને હમેશા ધન્યવાદ કહેવો જોઈએ કે તમને એક પ્લેટફોર્મ આપે છે, બાકી તમારા નેતાઓ એસી રૂમ માંથી બહાર નથી નીકળતા. રાજીવ ગાંધી ભવન માં ક્યારે તમારા નેતાઓ હોય છે? તમે મીડિયાને છોડી દો તો તમે બુથ ઉપર, શક્તિ કેન્દ્ર ઉપર કે પ્રજાની વચ્ચે કોંગ્રેસના કેટલા કાર્યકર્તા કે નેતાઓ હોય છે? 2000 લોકોને સંબોધી શકો એટલી કેપેસિટી કોંગ્રેસમાં નથી. એટલે મીડિયાને તમે જે રીતે કહી રહ્યા છો એ તમારી માનસિક જે છે અસંતુલન થઈ ગયું છે એ દર્શાવી રહ્યું છે. જી પ્રશાંતભાઈ, પ્રશાંતજી મારો અવાજ આવી રહ્યો છે?
હા બિલકુલ બિલકુલ આવે છે. ઓવરઓલ આપણે અત્યારે વાત કરી મીડિયા સેન્ટર અને પક્ષની તૈયારી, ગુજરાતમાં ભાજપની અને કોંગ્રેસની તૈયારી શું છે. 26 સીટોમાંથી ભાજપ કે જે 26 અમે જીતી દીધું, કોંગ્રેસ 2, 5, 7, 10 કે 26 માંથી 26 રિયાલિસ્ટિકલી એમને જીતવી હોય તેની રણનીતિ શું છે. હું એની એટલે એ આશા રાખતો હતો બંને બંને મિત્રો જોડેથી કે તમે એની રણનીતિ આપશો કે અમે લોકો વચ્ચે કેવી રીતે જઈશું. હાઈટેક જી એવી જ આશા કંઈક મને પણ હતી અને કદાચ જનતાને પણ હશે. ગુજરાતમાં 5 કરોડ જેટલા વોટર્સ છે એના સુધી પહોંચવા માટે તમે હાઈટેક યુગ નો 5 સેકન્ડ આપો તો તમને મીડિયા સેન્ટર બતાવી શકું છું. એટલે પરિસ્થિતિ ફરી બાજુ તો મીડિયા સેન્ટર એક વોર રૂમ જેવું છે જે હમણાં આપણે વાત થઈ હાઈટેક યુગ. ડેફિનેટલી આજે બી સવારે આપણે ઉઠો તો વોટ્સએપ પર જરૂરી કે બિનજરૂરી હજારો મેસેજોનો ઢગલો હોય છે. અને હવે ગઈકાલે જ મને એક એટલે કેવું હતું મારે કે નરેન્દ્ર મોદીનો છાપેલો લેટર તો એક ડાયરેક્ટ એનઆરસી માંથી એક આવેલો છે મતદારોને રીઝવતો, એટલે એવા પત્ર પણ આવવા માંડ્યા છે. તૈયારી શું છે બેન? જો તમે 5 સેકન્ડ આપશો તો હું તમને મીડિયા સેન્ટર બી બતાવી શકું છું. જાહેર બંને પક્ષો નથી કરી ચુક્યું, ભાજપે 22 કરી દીધા છે, કોંગ્રેસ હજી 7 જ થયા છે, બીજા ક્યાં છે, ઉમેદવારોને ટાઈમ ક્યાં મળશે અને લોકસભામાં પહોંચી વળવા માટે ટાઈમ હોતો નથી, તમારા સિનિયર નેતાઓ બેકફૂટ ઉપર ગયા છે, તો એની તૈયારી શું છે, એની રણનીતિ શું છે? તમે આડેધડ બધાને મેં કીધું એક ત્રાજવે તોલીને બે ફાર્મ તમે આક્ષેપ કરો એ મંજૂર નથી અમને, ખરેખર મને મંજૂર નથી આ વસ્તુ, મને હર્ટ થઈ છે. ઓવરઓલ તમારી તૈયારી બતાવો, તમે જે રીતે બોલી રહ્યા છો હું એમ કહીશ કે રત્નાબેન ભલે આપણે જે કંઈ પણ કહ્યું પણ છતાં પણ હું હજી આપને એમ કહીશ કે કંઈક સમય છે, હજી પણ જનતા માટે શું કરશો, હજી પણ શું રણનીતિ છે જીતવા માટેની, એવી કોઈ વાત જો કરી શકો, હજી પણ કોઈ એવી વાત, કોઈ એવી ગેરંટી કે તમારા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જાય, હજી પણ કોઈ એક વાત કે જનતા તમારા પર ભરોસો કરે એવું કંઈક કહેવા માંગશો? 100% કહેવા માંગીશ ને. અમે તો રોજગારીના મુદ્દા ઉપર લડી રહ્યા છીએ. જો અમે ન્યાય યાત્રા કાઢી, મેં ફરી કહું છું કે રાહુલ ગાંધીજીએ 6,700 કિલોમીટરની ન્યાય યાત્રા કાઢી છે. હમણાં શ્રદ્ધાબેને આક્ષેપ કર્યો કે અમારા નેતાઓ એસીમાંથી બહાર નથી નીકળતા. આજે રાહુલ ગાંધીને તમે જોયા હશે કે જ્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા કરી ત્યારે શરદી, ગરમી, વરસાદ, બરફ બધું એમણે ઝેલ્યું છે. અને હવે પછી જે ભારત છોડો ન્યાય યાત્રા મણિપુરથી અહીંયા મુંબઈ સુધી કરી તો એની અંદર પણ શરદી, ગરમી બધું સહન કરીને આપણે યાત્રા ગઈ, પાર નથી નીકળતા. એ ખાલી આક્ષેપબાજી છે. બીજી બાજુ આજે ભ્રષ્ટાચારની વાતો કરે છે ને, જે તે કંઈક આ અંધભક્તો હોય ને એ લોકોને પણ હું કહેવા માંગુ છું. એ લોકોને એટલું કહી દો કે જ્યારે મોદીજી આવવાના હતા 2014માં તો એમણે સૂત્ર આપ્યું હતું કે અભય અચ્છે દિન આને વાલે, અચ્છે દિન કોઈનું તો આયા નહીં, પરંતુ મોદીજીને 10 લાખનું સૂટ ચોક્કસ પહેરવામાં મળી ગયું. અને બીજી વાત કહી દઉં કે મોદીજીએ કીધું હતું કે 2 કરોડ લોકોને દર વર્ષે રોજગાર આપશું. તો આજે અગર 2 કરોડની ગણતરી 2024માં કરો તો 20,000 લોકોને 20 કરોડ છોકરાઓને નોકરી મળી ગઈ હોત. મોંઘવારી દૂર કરીશું. બાટલાના ભાવ 410 રૂપિયા હતું 2014 સુધી અને આ 10 જ વર્ષમાં ફરી રહ્યા છો, પરંતુ પ્રજા માટે ખરે અર્થોમાં છે. પ્રજાને રોટલી જોઈએ, પ્રજાને મકાન જોઈએ, પ્રજાને ખાવાના પ્રશ્નો છે, પ્રજાને મોંઘવારી નડે છે અને પ્રજા એટલી બધી હતાશ છે. તમારા પેપરો લીક થઈ જાય છે, અને હવે આજે મોટો મોટો દેખાવ કરી રહ્યા છે. જોઈ લીધું તમે? આજે પ્રજા દુખી છે, નરેન્દ્ર મોદી ને ભગાડવા માંગે છે. શ્રદ્ધાબેન હવે આપણે મીડિયા સેન્ટર પણ જોઈ લીધું છે અને મેં કદાચ તમને વાત પણ કરી, તમે સાંભળી પણ હશે ને, મોંઘવારીની વાત, ભ્રષ્ટાચારની વાત, રોજગારીની વાત, આ બધા ભ્રષ્ટાચાર ટેકનોલોજી ની જ વાત થશે. શ્રદ્ધાબેન ટેકનોલોજી મેં તમને જ્યાં સુધી બહુ જ ઓછો સમય, તમે આપનો એકદમ સંક્ષિપ્તમાં પ્લીઝ જવાબ આપજો. પીનલ બેન મેં તમને આખું મારે જેટલી કેપેસિટી છે એટલામાં અમારું જે મીડિયા સેન્ટર છે એને દેખાડી દીધું છે.
આ હાઈટેક મીડિયા સેન્ટર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે આખી રીતે સંવાદ કરશે. જે પણ લોકસભાના મુદ્દા છે મોદીજીને ગેરંટી છે એ બધી જ ગેરંટીની વાતો અહીંયાથી થશે. જે પણ અમારું સંકલ્પ પત્ર છે એને પણ અમે આ માધ્યમથી તમારા સુધી અને લોકો સુધી પહોંચાડીશું અને એના માટે અમે મીડિયાના મિત્રોનો હાર્દિક ધન્યવાદ આપવા માંગીએ છીએ કે જે અમારી આખી વાત છે જન જન સુધી પહોંચાડવામાં અમને મદદ કરશે. જી બિલકુલ, અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. શ્રદ્ધાજી, રત્નાજી, પ્રશાંતજી, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સૌને બસ પણ કઈ સવે ચૂંટણીની તૈયારીઓ માટે. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને કરંટ ટોપિકમાં વાત તો કરી છે મીડિયા સેન્ટરની, પણ કદાચ આપણે જોયું કે હવે કોંગ્રેસ અને ભાજપ સાથે હોય ત્યારે મુદ્દાની વાત કંઈક ઓછી જોવા મળે છે, પણ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર આપણને જોવા મળતો. છતાં એક પ્રયાસ કર્યો કે ભાજપ અને કોંગ્રેસ કે પછી કોઈ પણ પક્ષ હોય ત્યારે જનતાની વાત કેટલી કરશે, ચૂંટણીમાં કયા મુદ્દાઓ જોવા મળશે, આ મીડિયા સેન્ટર જે ડિજિટલાઇઝેશન યુગમાં અત્યારે આપણને જોવા મળી રહ્યું છે એનાથી લોકસંપર્ક કેટલું કરવામાં આવશે અને ખાસ કરીને જનતાના મુદ્દાઓ આપણને આ વખતે ચૂંટણીમાં કેટલા જોવા મળશે તેના વિશે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં. અત્યારે બસ આટલું જ, ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.